स्मितरुचिर्पूर्णेन्दुवदनो प्रफुल्लम्बोजन्मच्छदसदृशशोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीय दर्शनम् मन्दहासरुचिराद्ननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः ॐ श्री हरिकृष्णाय नमो नमः ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय बधाई वाला भक्तों ने थी जय स्वामीनारायण गरडा अंत्य प्रकरण 39 वचनामृत चाली रह्यु छे શ્રીજી મહારાજ આત્મજ્ઞાનનું અને ભગવાનના મહાત્મ્યનું જ્ઞાન આ બેનો વેગ લગાડવાની આજ્ઞા કરે છે. મહારાજ કે ભગવાનના ભક્તને આ બે વાતનો વેગ લગાડી દેવો. આ બે વાતનો વેગ જો જીવમાં લાગી જાય તો એને વિષય ભોગની જે ઈચ્છા રહી છે એના હૃદયમાંથી નીકળી જાય. જગત તરફની જે આસક્તિ છે એનો નાશ થઈ જાય. આગળ વાંચું છું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. અને સત્સંગી પણ એને જ કહીએ કેમ જે સત્યરૂપ એવો જે પોતાનો આત્મા તથા સત્યરૂપ એવા જે ભગવાન તેનો જેને આવી રીતે સંગ થયો તેને સત્સંગી કહીએ. અને આ બે પ્રકારે જે વાર્તા છે તેને દૈવી જીવ સાંભળે ત્યારે તેના હૃદયમાં લાગીને રગ રગમાં પ્રવર્તી જાય. અને જે આસુરી જીવ હોય અને તે સાંભળે ત્યારે તેને તો કાનથી બહાર જ નીકળી જાય પણ હૃદયમાં ઉતરે નહીં. મહારાજ કે આ બે પ્રકારનું જ્ઞાન, એક આત્માનું જ્ઞાન અને બીજું પરમાત્માનું જ્ઞાન. જ્યારે જીવ પોતાના આત્માનો સંગ કરે અને સત્ય સ્વરૂપ એવા ભગવાનનો સંગ કરે ત્યારે એ સત્સંગી થયો. બાકી તો નામ માત્રનો સત્સંગી છે. સત્સંગી એટલે કે સત, સતનો સંગ કરવાવાળો એનું નામ સત્સંગી. તો આ શરીર તો સત્ય છે નહીં. સત્ય તો એક આત્મા છે, સત્ય એક પરમાત્મા છે. આ બેનો જે સંગ કરે એ સાચો સત્સંગી છે, નહીં તો એ કહેવા માત્રનો પ્રાકૃત બુદ્ધિવાળો સત્સંગી છે. ભગવાન શ્રીહરિની નજરમાં એવો સત્સંગી શ્રીજી મહારાજ ખાલી એને નભાવે છે. આપણે બધા નભતા હોઈએ પણ એક દિવસ આપણે થવાનું છે આવું કે આત્માને પરમાત્માનો જ સંગ આપણને રહે એવા આપણે થવાનું છે. મહારાજ કે આ જીવને, આ વાતને જો દૈવી જીવ સાંભળે તેના રગ રગમાં પ્રસરી જાય અને આસુરી જીવ સાંભળે તો એક કાનથી સાંભળે ને બીજા કાનથી બહાર. એક વાત બહુ સમજવા જેવી છે. આસુરી જીવ સત્સંગમાં હોય કે ના હોય એવો મારો પ્રશ્ન છે. બોલો. આસુરી એટલે કે આસુરી એટલે આસુરી, એવો જીવ, રાક્ષસી જીવ, આસુરનો અર્થ થાય રાક્ષસી, એવો જીવ સત્સંગમાં હોય કે ના હોય? હોય, મોટું પદ હોય. એ સત્સંગી અથવા સાધુ હોય? હોય.
એ સત્સંગીને સાધુ હોય ને સત્સંગમાં જ ચાલ્યો જતો હોય એવું પણ હોય, બને ચાલ્યો જતો એટલે સત્સંગમાં નભ્યો જતો હોય એવું શક્ય છે? એ મરતા સુધી સત્સંગમાં જ રહે એવું શક્ય છે? હે હા, સાંભળો બહુ મજાની વાત છે. આવા પ્રશ્નોની ચર્ચા શ્રીજી મહારાજે વચનામૃતમાં ઘણી જગ્યાએ કરી છે. આપણે આપણા આત્માને નિત્ય સંશોધનપૂર્વક ખોળી રાખવો જોઈએ, કારણ કે બે પ્રકાર આસુરી જીવ આ સત્સંગમાં બે રીતે હોય છે. એક જન્મથી જ આસુરી છે. એ કેવો છે? જન્મથી જ આસુરી, જન્મ્યો તે દિનો આસુરી. અને એક એવો છે કે સંગે કરીને આસુરી થાય છે. જો આસુરીનો સંગ કરે તો એ પણ આસુરી થાય. સત્સંગમાં બેસતો હોય, અરે કથા પણ કરતો હોય, કથા પણ કરતો હોય, સત્સંગની અંદર પણ બેસતો હોય, દાન ધર્માદો પણ ગ્રહસ્થ હોય તો કરતો હોય, ત્યાગી હોય તો ત્યાગ અને વૈરાગ્યને પણ રાખતો હોય, છતાંય પણ જો ધ્યાન ન રાખે તો આસુરીના સંગે કરીને એનો આત્મા આસુર ભાવને પામે છે. શ્રીજી મહારાજે ગઢ અંત્યનું 14મું વચનામૃત છે. આ મેં એટલા માટે વિષય તો અહીં જુદો ચાલી રહ્યો છે, પણ થોડો દૈવીને આસુરીની વાત આવી એટલે થોડોક પોતાના આત્માના સંશોધન માટે આ વિષયને હું થોડો ઊંડો લઈ જઉં છું. વાત મહારાજ જે કરી રહ્યા છે એ થોડીક અલગ પ્રકારથી છે, પરંતુ આને અડતી જ છે. આપણે મુમુક્ષુઓ છીએ, રાતને દિવસ આપણે દૈવી છીએ એટલે કથા વાર્તા કરીએ ને સાંભળીએ છીએ, પણ જો આપણને સાવધાની ન હોય તો એક દિવસ આપણો જીવ આસુરી ભાવને પામવાની શક્યતા સત્સંગમાં જ ધરાવે છે. સત્સંગમાં રહેવા છતાં પણ ધરાવે છે. એટલે જાણી રાખવું જોઈએ કે આસુરી જીવ કેવી રીતે થાય છે. આપણે બધા દૈવી છીએ પણ આપણી અંદર ક્યાંક આસુરીપણું પણ પડ્યું છે એવું પણ આપણે જોવું જોઈએ. આપણે સંપૂર્ણ આસુરી ન હોઈએ, પરંતુ ક્યાંક ખૂને ખાંચકે થોડું આસુરીપણું પડ્યું છે. એ આસુરીપનાને જો આપણાથી બળીઓ કોક આસુરીપનાવાળો હશે ને એનો સંગ થશે તો અંદર એ આસુરીપણું વધશે. આપણે દૈવી હોવા છતાંય એક દિવસ એનું પરિણામ ખોટું આવશે. આપણે ભજન કરતા હોઈશું, ત્યાગ અને વૈરાગ્ય રાખતા હોઈશું, ધ્યાન કરતા હોઈશું, છતાંય પણ પરિણામ ખોટું આવશે. અને ત્યારે આપણે ભગવાનને ફરિયાદ કરીશું કે પ્રભુ મેં તો બધું કર્યું તોય આનું પરિણામ ખોટું કેમ આવ્યું? પણ આસુરી ભાવ આસુરી થઈ જાય. જો શ્રીજી મહારાજે એક પ્રશ્ન પૂછ્યો અંત્યના 14માં વચનાવદમાં. શ્રીજી મહારાજે એક બહુ સરસ સંતોએ પ્રશ્ન પૂછ્યો છે મહારાજને. જો અયોધ્યા પ્રસાદજી મહારાજે શ્રી પૂછ્યો છે, એકની બુદ્ધિ પણ ઘણી હોય અને શાસ્ત્રમાં બહુ દ્રષ્ટિ પૂગતી હોય. જોજો, શાસ્ત્રની અંદર પણ દ્રષ્ટિ પહોંચે છે, શાસ્ત્રના અર્થ અને ભાવને પણ જાણે છે, અને બીજો છે તેની બુદ્ધિ પણ થોડી છે, શાસ્ત્રમાં પણ જાજુ જાણતો ન હોય, અને ઘણી બુદ્ધિવાળો હોય તે સત્સંગમાંથી વિમુખ થઈ જાય અને થોડી બુદ્ધિવાળો હોય તે દ્રઢ થકો સત્સંગમાં રહે છે, તેનું શું કારણ છે? જાજી બુદ્ધિવાળો છે, શાસ્ત્રને સમજે છે, તો એ સત્સંગથી કેવો થઈ જાય છે? દૂર. મહારાજે કીધું ને કે આ બે વાત છે, પણ આસુરીને આ કાનથી સાંભળીને આ કાનથી કાઢી જ નાખવાની થાય. આ દૈવી હોય તો એને રગે રગમાં ઉતરી જાય. કોઈ પણ ભગવાન અને મોટા પુરુષની વાતો જે દૈવી જીવ છે એને રગે રગમાં ઉતરે, અને જેટલો આસુર ભાવ પડ્યો છે એટલી જ એ વાત ઉતરતી નથી. આપણી અંદર પણ ક્યાંક કોઈક જગ્યાઓએ આસુર ભાવ પડેલો છે, એને ઓળખવો રહ્યો આશીતભાઈ. એટલે હું એવું કહેવા નથી માગતો કે આપણે આસુરી છીએ, પણ ક્યાંક પડ્યો છે, ક્યાંક પડ્યો છે. આપણે આસુરી તો નથી, દૈવી છીએ, કારણ કે શ્રીજી મહારાજે આપણું પ્રમાણ કર્યું છે. હું આમાંથી વાંચીશ એટલે ખ્યાલ આવશે. મહારાજે મધ્યનું 44મું વચનામૃત છે એનું પર પછી જઈએ.
આ સમજી રાખવા જેવું છે, બહુ અંતરદૃષ્ટિપૂર્વક આનું સંશોધન કરવા જેવું છે. જો આ વાતનું સંશોધન જીવાત્મા કરી લે તો બહુ થોડા કાળમાં બહુ ઊંચી અવસ્થામાં જતો રહે. નથી જાતો એની પાછળનું કારણ જ એ છે કે એની અંદર રહેલા જે ઝેર પોઈઝનના અંશ છે એને ટાળતો નથી અને એને વધારે છે. એને ખબર પણ નથી પડતી, સત્સંગ દ્વારા જ વધી જાય છે, સત્સંગી દ્વારા વધી જાય. ધ્યાન ના રાખે તો સંગે કરીને વધે છે, જાણી રાખવો જોઈએ. જ્યારે કોઈકની અંદરથી આસુરભાવ ઠલવાય ને, હોય દૈવી પણ ઓલા ઝેર ઠલવાય ને, ત્યારે જાણી રાખવાનું કે આ એનો આસુરભાવ છે, આપણે જો પીશું તો આપણી અંદર વધશે, એટલે પીવાય નહીં. એટલે તો મહારાજે કહ્યું ભગવાનને મોટા સંતનું ઘસાતું બોલે ના સાંભળવું. શા માટે કીધું? કારણ કે ઝેર છે એ તમે પીવો, તમે કશું ના કર્યું ને, પ્રત્યુત્તર કે સામનો ના કર્યો, ખાલી સાંભળ્યું ને, એ તમારા કાનમાં ગયું એટલે એક દિવસ એ અસર કર્યા વિના નહીં રહે. જ્યારે તમારી અંદર એ આસુરભાવ પ્રગટ થશે ને, ત્યારે તમને થશે ઓલે દી ઓલા કહેતા હતા, એ સાચું કહેતા હતા. ડબલ થઈ જશે જે ઝેર હશે ને, ડબલ થશે. એટલે ઓળખી રાખવું જોઈએ આપણે બધાએ મુમુક્ષું એ. સાંભળો, પછી શ્રીજી મહારાજ બોલ્યા, આ સંસારનો વિશે દૈવી ને આસુરી બે પ્રકારના જીવ છે, અનાદિના છે, દૈવી છે અને આસુરી છે. તેમાં આસુરી જીવ હોય તેને જાજી બુદ્ધિ હોય તો પણ સત્સંગમાંથી વિમુખ જ થાય, અને દૈવી જીવ હોય તેને થોડી બુદ્ધિ હોય તો પણ કોઈ કાળે સત્સંગમાંથી વિમુખ ન થાય. બોલો, બુદ્ધિ વધારે હારી કે ઓછી હારી? ઓછી. તો મહારાજ પંચાળાના પહેલા વચનામૃતમાં તો એમ કહે છે, અમારે તો બુદ્ધિવાળા પર્યત થાય. અમે બુદ્ધિવાળા છીએ તો અમને બુદ્ધિવાળા પર્યત થાય, અને એ કે ઓછી બુદ્ધિવાળો હોય એ સત્સંગમાંથી ના પડે. જેમ મરચાનું બીજ હોય, લીમડાનું બીજ હોય, સિંગડિયા વસનાગનું બીજ હોય, આ જ દ્રષ્ટાંતો શ્રીજી મહારાજે પ્રથમના 62માં બેઠા આપ્યા છે. તેને વાવીને નિત્ય સાકરનું પાણી સિંચ્યા કરીએ તો પણ મરચા તે તીખા જ થાય. ગળ્યું લાગે મરચું, સાકરનું પાણી પાવ તો એ ના થાય. લીમડો કડવો જ થાય, સિંગડિયો વસનાગ તે ઝેર જ થાય. શા માટે એનું બીજ ભૂંડું છે? અને શેરડીને વાવીને લીમડાના પાનનું ખાતર નાખીને કડવું પાણી સિંચા કરીએ તો પણ શેરડીનો રસ તે મીઠો જ થાય. તેમ દૈવી જીવ તે ભગવાન સન્મુખ જ રહે અને આસુરી જીવ હોય તે વિમુખ જ થાય. ત્યારે શુકમુનિએ પ્રશ્ન પૂછ્યો, દૈવીને આસુરી જીવ હોય તે કેમ જાણ્યામાં આવે? હવે આપણું સંશોધન છે. ભાઈ શ્રીજી મહારાજ બોલ્યા, દૈવી જીવ હોય તેને કામ ક્રોધ લોભાદિક દોષ હોય તે ભૂંડા દેશ કાળાદિકને યોગે કરીને હોય. પછી સારા દેશ કાળાદિકનો યોગ થાય તો થોડેક કાળે કરીને નાશ થઈ જાય. સારા દેશ કાળ મળે એટલે થોડા કાળમાં નાશ થઈ જાય. કોને? દૈવીને. અને આસુરી જીવને જે કામ ક્રોધ લોભાદિક દોષ હોય તે કોઈ કાળે નાશ થાય નહીં, કોઈ કાળે નાશ ના થાય. તો તમને થશે, સારું ઘણા સમયથી મથ્યે છે તો અમુક દોષ તો જાતા નથી, તો શું આપણે આસુરી ભાવવાળા છીએ? ના, એ દોષના પાસ જન્મના છે, એક દિવસમાં નહીં જાય. પણ હંમેશા મુમુક્ષુએ આટલો વિચાર રાખવો કે મારું જ્યારે હું સત્સંગમાં નહોતો ત્યારે મારામાં કામ ક્રોધ લોભાદિક કેવા હતા, અને આજે સત્સંગની અંદર આવ્યા પછી 2, 3, 4, 5 વર્ષથી આ સાધુના સમાગમમાં છું તો અત્યારે મારા દોષ કેવા છે, કેટલા છે? ઓછા થયા છે? ભલે ટળી નથી ગયા, ઓછા થયા છે? ઓછા થયા છે, એટલે હું બરાબર હાલું છું. પણ આસુરી જે હોય ને, એ તો ભક્તિ કરતો હોય, સંગ કરતો હોય, કથા સાંભળતો હોય તો એનું ટળે જ નહીં, કારણ કે આસુરી છે. અને એ કેવો હોય તો તેને એક વાર જો કાંઈ કઠણ વચન કહ્યું હોય, કોને? આસુરીને. તો કહ્યું હોય તો જીવે ત્યાં સુધી ભૂલે નહીં. બોલો, હવે આપણને કોઈ ભગવાનના ભક્તે ક્યારેક કંઈ કહી દીધું અને આપણે જો જીવે ત્યાં સુધી ભૂલ્યા નથી તો સમજવું કે આપણે કોણ છીએ? આસુરી છીએ. કોઈ સંતે આપણને કદાચ કઠણ વચન કહી દીધું કારણ વિના કહી દીધું, કોઈ ભગતે કારણ વિના તમને કઠણ વચન કહી દીધું, ખરાબ કહી દીધું, પણ એને જે ભૂલી જાય, જાણે કંઈ થયું જ નથી. ગુરુજીને એક ગામ
કંડારી ગામ, ચાલો ગામે કહી દઉં તમને, બીજો ઇતિહાસ મારે ક્યાં કહેવો છે, કંડારી ગામમાં એક વ્યક્તિને મકાન નહીં, એ વ્યક્તિ પાસે પૈસા નહીં, એના છોકરાને ગુરુકુલમાં ગુરુજીએ મફત બનાવ્યો, છોકરાને ગરીબ સ્થિતિનો વ્યક્તિ મફત બનાવ્યો. એક હરિભગત વિદેશમાં રહે, કાકા બાપાના થતા હશે એ લોકો, એ હરિભગત દર વર્ષે ડોનેશન કંડારી ગુરુકુલની અંદર કરે, એનો ભાગ કાઢીને આપે, ડોનેશન કરે, સંતોને ભણવા પાછળ આપે, ગરીબ છોકરાઓ પાછળ આપે. એટલે ગુરુજીએ એ ભગતને કીધું કે આ તારા સંબંધમાં છે તો મારી એવી ઈચ્છા છે કે તું એને ઘર બાંધી દે, એક ઘર બાંધી દે. તું તો વિદેશમાં છે, તમારે 5-4-5 લાખનું ઘર થાય તો તમે એને બાંધી દો, ગરીબ છે ને બિચારો. હવે એને ઓલાન તો બિલકુલ બને જ નહીં, કોને, જે પેલો ભગત છે એને, નાને એને બિલકુલ મોઢું જોવાનો સંબંધ નહીં, એવું કંઈક પૂરવાનું હશે. પણ ગુરુજીના વચને એ કે હું બનાવું ખરો, ગુરુજી કે જો તમને ખેંચ પડે ને તમારે ગુરુકુલમાં ડોનેશન નહીં આપવાનું, ગુરુકુલની અંદર જે ડોનેશન આપો એમાંથી તમે એનું ઘર બાંધી દો, ના આપતા 5 વર્ષ, આ તો 10 વર્ષ પહેલાંની વાત કરું છું. ભગત એગ્રી થયા, એ કે હું પૈસા એને નહીં આપું, પૈસાનો વહીવટ ગુરુકુલથી થાય. તો કે સારું વાંધો નહીં, ગુરુકુલથી થાય. ઓલાને કીધું ભાઈ તારું ઘર બાંધવાનું, હવે કોઈને મફત ઘર બાંધવાનું હોય તો કોણ રાજી ના થાય, ગુરુકુલથી વહીવટ થયો. કારણ કે ગુરુકુલમાં તો આપણું બાંધકામ થતું હોય એટલે સિમેન્ટ જથ્થા બંધાવતો હોય, રેતી જથ્થા બંધાવતી હોય, ટાઇલ્સો જથ્થા બંધાવતી હોય, એટલે સસ્તું પણ પડે ભગતને પણ બાંધવામાં. એનું બાંધકામ થયું, જે કંઈ 4-4.5 લાખનો ખર્ચો થયો. ઓલાને કોઈએ કીધું, ખરેખર ભગતે તો બધા પૈસા ગુરુકુલમાં જ આપ્યા હતા, એને તો ગુરુકુલ સિવાય કંઈ દેવાય નહોતા, ઓલાને તો બાંધવાય તૈયાર નહોતો. પણ ઓલાને કોઈકે એવું ચડાવ્યો, આસુરી જીવો, એને એવો ચડાવ્યો કે જો તારા ભાઈએ તો 6 લાખ ગુરુકુલમાં મોકલ્યા હતા અને ગુરુકુલવાળા 1 લાખ ખાઈ ગયા, અને આને એમ મગજની અંદર ઉતરી ગયું. તમે નહીં માનો, જે વ્યક્તિના છોકરાને મફત ભણાવ્યો ગુરુજીએ, જેના કપડાઓની ચિંતા ગુરુજીએ કરી, જેના દવાખાનાની ચિંતા ગુરુજીએ કરી, જેના મકાન બાંધવાની ચિંતા ગુરુજીએ કરી, એ વ્યક્તિએ ગુરુજીનો જે દ્રોહ કર્યો છે, છડે ચોક, ગુરુકુલવાળા તો ચોર છે, રૂપિયા ચોરી લીધા, 1 લાખ રૂપિયા લઈ લીધા. હવે મૂરખને એ ખબર ના પડે કે જ્યાં કરોડની સંસ્થા હાલતી હોય ત્યાં તારા 1 લાખ રૂપિયા શું કામ લાગવાના, અને તારા હતા એ ક્યાં, પણ એને કોણે અંતરદૃષ્ટિ કરાવે, નહીં નહીં. એને 1 વર્ષ સુધી આવો દ્રોહ કર્યો ગામમાં, જ્યાં બેહે ઓટલે બેહે, જ્યાં બેહે ત્યાં એક જ વાત, પૈસા ખાઈ ગયા. એની દશા એવી થઈ, અચાનક દવાખાનાનો બહુ મોટો ખર્ચો આવ્યો, કોઈ હાથ પકડવા તૈયાર નહીં. ત્યારે ગુરુજીએ ગાડી ગુરુકુલથી મોકલી દવાખાને જવા, આટલો દ્રોહ કર્યા પછી એક ત્યાં નજીકની અંદર પેટ્રોલ પંપ ઉપર, ભગતનો પેટ્રોલ પંપ હતો, ત્યાં ગુરુજીએ એને વિનંતી કરીને એને નોકરી અપાવી. આટલું થયા પછી ગુરુજી કે મારું નામ ના દેતા, મેં કીધું છે પણ એને પૂછજો કે તારે જરૂર છે તો તમે રાખજો અને પગાર આપજો. અને એને વ્યક્તિને ખબર પડી કે મારી આટલી બધી સહાય ગુરુજીએ આટલું કરવા છતાંય કરી, અને ગુરુકુલની અંદર એ વ્યક્તિ આવ્યો, હું ઊભો હતો, ગુરુજીને આવીને એને દંડવટ કર્યા, કારણ કે પહેલાં હતો જ, દંડવટ કર્યા, પગે લાગ્યો, રડવા લાગ્યો, ગુરુજી મારી ભૂલ થઈ ગઈ. ગુરુજી આમ હસતા હસતા ઊભા થઈને એને ભેટી પડ્યા. ગુરુજી કે ભગત કશી તમારી ભૂલ થઈ જ નથી, કે ભૂલ જ ક્યાં થઈ છે, કે એ તો થાય કે ક્યારેક આપણે, ચાલો હવે બધું ભૂલી જાઉં, કે રોજ દર્શને આવવાનું, દર્શન કરી જજો અને રોજ જજો, કંઈ તકલીફ પડે તો કહેજો. પણ પેલો કે મારે બહુ, ગુરુજી પણ કેટલું મોટું, ગુરુજી કે કશું થયું જ નથી, બધું ભૂલી જાઓ. આ મોટા પુરુષ, આ કેવા મોટા પુરુષ, ભગવાન એમાં અખંડ નિવાસ કરીને રહે. અને આસુરી જીવ તો એવો હોય કે એક વખત કઠણ વચન, આ તો દ્રોહ કર્યો હોય એની ઉપર ઉપકાર કરે, આ તો મોટા પુરુષ, એટલી સ્થિતિ તો ના જ થાય આપણી. પણ આપણે કમસે કમ એટલું તો મગજની અંદર રાખવું જ કે આપણા વિશે આ સત્સંગની અંદર કોઈ સંત, કોઈ હરિભગત ક્યારેક ખરાબ બોલી જાય, આપણને ખરાબ શબ્દ કહી જાય, તો પણ આપણો આત્મા તો એવો ન જ હોય કે એની સાથે આંટી બંધાય.
આ કારણ કે આપણે અક્ષરધામના અનાદિ મુક્તની સ્થિતિને પામવું છે, અને અનાદિ મુક્તની સ્થિતિને જેને પામવું હોય એને આ લોકના તમામ શબ્દોને જતા કરવા પડે. હા, તમારા પરખ હોય એ પક્ષ માટે તો કરવું પડે. આજે કોઈ હરિભગતનું કોઈ ઘસાતું બોલે અને હું સાંભળતો હોઉં તો મારે પક્ષ માટે એને કહેવું પડે. કોઈ મોટા સાધુનું ઘસાતું બોલે, મહારાજે કહ્યું વેન ઉપર વેન લાવું, ફરી બોલી નાખે આપણી સામે, એવું કરી દેવું. પણ પોતા પરખ, પોતાની ઉપર કંઈ આવે, ગળી જાઓ, પી જાઓ, હશે, થાય, આવી રીતે કરો. પણ મહારાજ કે આસુરી જીવ તો કેવું કરે, તો આસુરી જીવ તો મરે ત્યાં સુધી, જીવે ત્યાં સુધી ભૂલે નહીં લો. અને તે આસુરી જીવ જો સત્સંગી થયો હોય, સાંભળજો, તો સૌ કરતાં સરસ હરિભગત જણાય. કેટલું અઘરું હશે આ, આ વિજ્ઞાન કેટલું અઘરું હશે, સૌ કરતાં સરસ હરિભગત જણાય, બોલો. લાગે કે ઓહો, કથા વાર્તાના અંગવાળા છે, ભજનના અંગવાળા છે, દાન ધર્માદન સેવા તો રાત દાડો કરે છે, ત્યાગીમાં હોય તો લાગે ત્યાગ વૈરાગવાળા છે, ખાતાય નથી ચાર ચાર દી સુધી, અને ઊંઘતાય નથી, અને ફાટેલા કપડાં પહેરે છે, ને ટાઢ સહન કરે છે, ને આવા છે ને આવું છે, ને બધું જ દેખાય. સૌ કરતાં સરસ હરિભગત જણાય. પણ જેમ ભાલ દેશમાં મોરે સમુદ્ર હતો, તે કાંપ કાંપ જમાઈને મીઠી પૃથ્વી થઈ, તે જ્યાં સુધી કાંપ હોય ત્યાં સુધી ખોદીએ તો પાણી મીઠું નિસરે, તેથી જો હેઠું ખોદીએ તો બાપા કેવું નીકળે, સમુદ્રના જેવું ખારું ઝેર પાણી નિસરે. તેમ આસુરી જીવોએ તે હરિભક્ત થયો હોય અને એનું ગમતું મરડીને લગારેક છેડ્યો હોય, તો જેટલી મોરે સાધુની સેવા કરી હોય તેથી લાખ ગણો દ્રોહ કરે તો પણ મનમાં સંતોષ ન થાય, આવી દશા થાય. સૌથી સરસ હરિભગત દેખાય, અને એ જ હરિભગત જ્યારે ભગવાન કે ભગવાનના સંત કે ભગવાનના ભક્ત એને કાંઈ કઠણ વચન કીધું, એના મનને મરોડ્યું, એનું ધાર્યું ન થવા દીધું અને પોતાનું ધાર્યું કરાવ્યું, ત્યારે આસુરી જીવ હોય મોરે જેટલી સેવા કરી હોય, શ્રીજી મહારાજ કહે છે, એના કરતાં કરોડ ગણો દ્રોહ કરે, લાખ ગણો દ્રોહ કરે તો પણ મનમાં સંતોષ ના થાય. તોય એમ થાય કે હજુ કરું, હજુ કરું, હજુ કરું. આસુરી જીવનું લક્ષણ. કહેવાનો મારો અર્થ એ છે કે સૌથી સારો હરિભગત દેખાતો હોય તો આપણે એક સારા તો છીએ ને, આપણે આપણી જાતને હારા જ માનીએ છીએ ને, હારા ભક્તો છીએ, હારા સાધુ છીએ, આમ જ માનીએ છીએ ને. તો ટૂંકમાં આપણે સારા છીએ એનો અર્થ એ નહીં કે આપણી અંદર ક્યાંક આસુરી ભાવ ન હોય. તપાસવું જ પડે, તપાસતા જ રહેવું પડે. અને ક્યારે ખબર પડે, જ્યારે પ્રસંગ ઊભો થાય ને ત્યારે ખબર પડી જાય કે આટલો આપણો આસુરી જીવ છે. એટલે એવા આસુરી જીવ જે આપણી અંદર જે એવું પડ્યું હોય એને વિચારપૂર્વક ભગવાનના ભક્તે ત્યાગ કરવો જોઈએ. કારણ કે જો એવો ને એવો, આની અંદર મહારાજ આગળ કહે છે કે એવો દૈવી હોય એ આસુરી અહીં આગળ આવો થયો. આવે કીધું મુક્તાનંદ સ્વામીએ પાછું પૂછ્યું, મહારાજ તમે કહ્યું જે આસુરી જીવ હોય તે હરિભક્ત થયો હોય તો તેનું જ્યાં લગી ગમતું રાખીએ ત્યાં સુધી સત્સંગી રહે, અને જો ગમતું ન રાખીએ તો વિમુખ થાય. ગમતું ના રાખો એટલે વિમુખ. તે જ્યાં લગી વિમુખ નથી થયો તેવામાં જો તેનો દેહ પડી જાય તો આસુરી રેક દૈવી થાય. કેવા વિચારપૂર્વક પ્રશ્નો પૂછ્યા છે બોલો. આ શું આસુરી લોકો માટે આ પ્રશ્ન મહારાજે આ બધા પૂછ્યા છે, દૈવી માટે પૂછ્યા છે કે દૈવી સાવધાન રહેજો, તમે દૈવી છો એમાં તમારું 80% મહારાજ કે દૈવીપણું હોય ને 20% આસુરીપણું હોય, જો સાવધાન ના રહો તો 80% આસુરી થઈ જાય ને 20% દૈવી થઈ જાય ને 80% હોય થઈ જાય, તો ભાઈ મરતા સુધી મૂકો નહીં એવું થાય. હરિભગત હરિભગતને કંઈક થોડું ઘણું મનમેળ ના હોય અને પછી એ હરિભગતને કેવું થઈ જાય કે જાણે રાહુ ને કેતુ જેવું થઈ જાય. બોલો કેવું આસુરી, બેય ભગત હોય યાર, બેય ભગત, બેય સારા, બેય આજ્ઞાન ઉપાસનાવાળા, બધું જ સારું હોય, સાધુની સેવા કરવામાં ખરેખરા હોય, પણ બે હરિભગત હોય, બે બાઈ હોય, બે ભાઈ હોય, એને જે આંટી પડે ઓલો સારું કરે ને તો એનું ખરાબ જ દર્શાવે, ઓલો સારું કરે ને તોય એને હું કઈ રીતે ખરાબ પ્રદર્શિત કરું, આવા જ વિચાર મારે. પાછું ઉપવાસે કરે, ચાંદ્રાય નહીં કરે, ધારનું પાણનું કરે, સેવાય કરે દોડી દોડીને,
પણ એવા ભાવને મુમુક્ષુઓએ ઓળખી રાખવા જોઈએ કે સામેનો વ્યક્તિ શું, સામેનો વ્યક્તિ એટલો બધો ખરાબ છે, એટલો ખરાબ છે તો એને શ્રીજી મહારાજે કેમ સ્વીકાર્યો છે? આ સત્સંગમાં જે વ્યક્તિ આવતો હોય, જે શ્રીજી મહારાજના કોઈ પણ મંદિરમાં જતો હોય, જેને શ્રીજી મહારાજે સ્વીકાર્યો છે, કંઈક તો એમાં હશે ને, એમને એમ તો મહારાજે નહીં સ્વીકાર્યો હોય ને, એવું તો વિચારો, ચાલો એ આસુરી હશે તોય પણ મહારાજના નજરમાં છે તો જ મહારાજે એને અહીં રાખ્યો હોય. તો કમસે કમ એટલો ગુણ રાખો, મહારાજ એને રાખ્યો છે, મહારાજ એને રાખ્યા છે, મહારાજની અહીં આટલી સેવાઈ કરે છે, એટલો ગુણ રાખે તો એને કોઈ દાડો નુકસાન ના થાય. જીવા ખાચરે દાદા ખાચર માટે શું નથી કર્યું આખી જિંદગી, શું નથી કર્યું, મરતા સુધી એમ કહી શકાય કે જીવા ખાચરે મરતા સુધી દાદા ખાચરનું ભૂંડું દેખાડવા માટેનો પ્રયત્ન કર્યો છે. મરતા સુધી, હા, દાદાનું કોઈ રીતે સારું ના દેખાય ત્યાં સુધી, કે વચ્ચે વાત આવી હતી ને મંદિર કરવા માટે, મહારાજે કહ્યું લેખ કરી આપો જીવા બાપુ, તો કે મહારાજ તમારું જ છે ને, તમે તમારે બાંધવાનું શરૂ કરી દો. હરજી ઠક્કર કે મહારાજ મને તો આ જીવાનો વિશ્વાસ નહીં, તમે પહેલાં લેખિત કરો. તે મહારાજ કે લેખ કાલ કરશું મહારાજ, પરમ દી કરશું મહારાજ, ચોથે દી કરશું, પાંચમે દી વાત જ ઉડાડી દીધી. મહારાજ હવે તમારે મંદિર તો બીજે ક્યાંક કરો ને મહારાજ. લો, તું કહેતો હતો ને ભાઈ બધુંય તમારું. તે મહારાજે દાદાના દરબારમાં મંદિર બાંધવાનું કર્યું, નાનો દરબારગઢ ને દાદાનો તો. અને પેલું જો, મહારાજે જ્યાં જીવા બાપુનું મંદિર ત્યાં જીવા ખાચરનો દરબાર ન્યા મંદિર બનાવ્યો, સીધો પાદરમાં આવે, અને આ તો અંદર જવું પડે શેરીઓની અંદર. તો મહારાજે કીધું કે દાદા ખાચરને ત્યાં મંદિર બાંધીએ. લાડુબાન જીવુબાન બધા તૈયાર થયા, એટલે લોકોને તો એમ જ હતું કે અહીંયા જ મંદિર થાય. અને મહારાજે મંદિર કરવાનું ચાલુ કર્યું, ઓટાનું કામ ચાલુ થયું ને, એટલે આમ બહાર નીકળવાનું થયું ને જમીનથી બહાર, જીવા બાપુએ ભાવનગર વજેસિંહને ત્યાં ફરિયાદ કરી કે સ્વામિનારાયણ કિલ્લો બનાવે છે અને તમારું આ બધું રાજ લઈ લેશે અને અહીં કિલ્લો મોટો કરે છે, તમારું રાજ જાશે, અહીંની આવક બંધ થશે, આવી કાનભંભેરની કરીને પત્ર લખ્યો હતો. સામેથી વજેસિંહનો કોઈ જવાબ ના આવ્યો ને, તે ઘોડા ઉપર રૂબરૂ વાત કરવા ગયો. બોલો કેવો સેવક, રોજ કથામાં બેઠતો હતો. આ વચનામૃત આપણે તો આજ વાંચીએ છીએ, તો સામે જ બેઠા હતા, સામે જ બેઠા હતા, રૂપિયા દેતા હતા, રૂપિયા આપતા હતા. અરે શ્રીજી મહારાજને ઝાડે ફરવા જવું પડ્યું, પોતાના ચૂલા પર બેહાડી દીધા હતા આવા. અને એ બાપુ ગયા, સચ્ચિદાનંદ સ્વામીને ખબર પડી કે આ જીવો પાપ છે, આને મારે કાંઈ હરખો કરવો પડશે. સચ્ચિદાનંદ સ્વામી તો સમાધિનિષ્ઠ ને, તે સ્વામીએ ગોળીમાં પ્રવેશ કર્યો અને ગોળીમાં પ્રવેશ કરીને જે ઝાપટ મારીને તે જીવાને પછાડ્યો હેઠો, આડકે આડકા ભાંગી નાખ્યા. ત્યાંથી માણસોને ઉઠાવીને ખાટલામાં લાવવો પડ્યો. તે મહારાજ કે બાપુ તમે તો બહુ પાકા ઘોડે સવાર લાગો છો, પણ તમે આવી તમારી ગોળી ભડકી કે શું થયું? તો કે મહારાજ ખબર નહીં, કોઈ કે થપાટ મારી કે મને, અને મને હેઠો નાખી દીધો ને મહારાજ, મારા હાડકા હાડકા ભાંગી નાખ્યા. કોઈ મને મારતું હતું મને એવો અનુભવ થયો. મહારાજ તો જાણે ને, મહારાજ પછી જીવા બાપુ ગયા ને સંત સભા બાજુ જોઈને, મહારાજ કે, એટલે કશું બોલ્યા નહીં મહારાજ કે આ કોણે કર્યું. મહારાજ કે તમને બધાને આ ઈશ્વરી અને સામર્થ્ય મેં આના માટે દીધું છે કે કોઈને મારવા માટે દીધું છે? તે બધા સંતો આવે જેને કર્યું જ નહોતું એ નિર્દોષ બિચારા. અને મહારાજ તો આમ કડક શબ્દોમાં બોલે, સાધુ થયા છો, તમારા હૃદયમાં દયા પેલી હોવી જોઈએ, એને કદાચ રોકવો હતો તો આ ધંધો કેમ કર્યો? એટલે બધા સંતો મુક્તાનંદ સ્વામી બધા એકબીજાને જોયે, ભાઈ કોને કર્યું, કોને કર્યું? સચ્ચિદાનંદ સ્વામી કે ચિંતા ના કરો, મને વટે છે, મને વટે છે. તો મહારાજ પછી સચ્ચિદાનંદ સ્વામી ઊભા થયા, મહારાજને કે પ્રભુ મેં કર્યું છે, આ બીજા પરમહંસોને શું છે? મહારાજ કે સચ્ચિદાનંદ તું આવું બહુ કરેશ, વચ્ચે વરસાદ વરસાવ્યો તો આજે આ કર્યું. મહારાજ એ મૂર્ખને એવી ખબર ના પડે કે આ ભગવાન મંદિર બાંધે છે અને અટકાવાય. એ ભાવનગર મહારાજ વજેસિંહનું કાનભંભેરની કરવા જતો હતો, એટલે પછી મેં છે ને મને દેખાયું સમાધિમાં, એટલે મેં એને હેઠો નાખીને જે હાડકા તોડ્યા. મહારાજ આવું 6 મહિના સુધી બેઠો નહીં થાય, 6 મહિના સુધી મંદિર ઊભું થઈ જશે અહીં. આ સચ્ચિદાનંદ સ્વામીએ પરચો કર્યો. પણ હું કહેવા શું માગું છું કે જીવા ખાચર નિત્ય કથા સાંભળવાવાળા, નિત્ય
માળા કરવાવાળા, અરે પ્રત્યક્ષ શ્રીજી મહારાજના મનુષ્ય આકારે દર્શન કરવાવાળા, અને એટલું નહીં, સેવાની અંદર જે પોતાના ચૂલા ઉપર શ્રીજી મહારાજને ઝાડે ફેરવે, સત્સંગની અંદર એની કેવી વખાણ થાય, એના કેવા વખાણ થાય, કેવો મહિમા, કેવો મહિમા. ચૂલા ઉપર શ્રીજી મહારાજને ઝાડે બેહાડે, ભાઈ જીવા બાપુ જેવી નિષ્ઠા હોય સત્સંગમાં, આવી જ વાતો થાય ને. હવે એમાં આસુરી ભાવ પડે તો કોણ ઓળખે એને, એટલે ઓળખવાનું કોની અંદર પડ્યું છે નથી ઓળખવાનું, પણ આપણી અંદર જે પડ્યું છે ને ઓળખી રાખવાનું, અને એને પોષણ મળે એવું થાય ને ત્યાં અટકવાનું, બસ આટલું જ જાણવાનું છે. આપણી અંદર ક્યાં પડ્યું છે એ ઓળખવાનું છે, અને ઓળખ્યા પછી એને પોષણ આપે એવા શ્રેષ્ઠ કોણ સંગી છે આપણા, અને આપણને એવાનો સંગ ગમે, પાછો જીવનો ઢાળો છે ઉતરવાનું ગમે, એટલે જે આપણને આસુર ભાવને પોષણ આપતું હશે ને એને મજા આવે. માનો કે તમને કોઈ હરિભગત સાથે તમારો સ્વભાવ મેચ નથી થતો, ના થાય. અમે પચા હાઈટ ત્યાગી હોય ને તોય કોઈનો શાંત સ્વભાવ હોય, અને કોઈકને આમ હસવા જોઈતું હોય, કોઈને આમ મસ્તીથી રહેવા જોઈતું હોય, દરેકનું અલગ અલગ હોય. કોઈ આખો દી મૂંગા જ હોય, એને બોલાવવા પડે મોઢામાં આંગળા નાખીને, ભાઈ બોલો ને થોડું, ત્યારે બોલે, નહીં તો બોલે નહીં એવા હોય. તો બધી રીતના હોય, હવે બે બોલકના હોય ને એ બે બોલકના બે હરખું ફાવી જાય, અને બે મૂંગા હોય ને એ બે મૂંગાને ફાવી જાય. હમણાં જો હાઈટ 70ને આમ મેદાનમાં ખુલ્લા મૂક્યા હોય ને તો હવ હવનો મેચ થઈ જ જાય ઓટોમેટિક, એ સહજ છે, એ કુદરતી છે. એવી રીતે હરિભગત હોય. હવે તમારે કોઈ સાથે તમારો સ્વભાવ મેચ નથી થતો, મેચ નથી થતો, તો સ્વભાવ મેચ ના થયો, હવે એ વ્યક્તિનો સ્વભાવ મેચ નથી થતો એટલે એનું સારું કરેલું પણ આપણને ના ગમે, એ કયો ભાવ છે આપણી અંદર? આસુરી ભાવ. માની લો એક દ્રષ્ટાંત આપું છું, પાછા કોઈ એવું પૂછવા ના આવતા કે સ્વામી આવું બન્યું, આવું કદાચ બની ગયું હોય તો એ મન ના પૂછતા કે સ્વામી આવું તમને કોણ કહી ગયું. મારે તો ઘણી વખત ઉપાધિ થાય, મારો એક સ્વભાવ છે હું ઘણા દ્રષ્ટાંતો બનાવું, પ્રેક્ટિકલ દ્રષ્ટાંતો બનાવું, કે જેનાથી, કારણ કે વાતો આપણે પૂર્વેની ઘણી સાંભળી પણ આજે આપણા જીવનમાં ક્યાં અથડામણ થાય, એટલે હું પ્રેક્ટિકલ દ્રષ્ટાંત બનાવતો હોઉં. હવે કેટલી વાર એવી ઘટના સત્સંગમાં ઘટી ગઈ હોય એટલે તરત શંકા થાય, સ્વામીને કોઈ કહી આવ્યો, સ્વામીને કોઈ કહેવા નથી આવ્યું. ભાઈ અમારે લસુંદરા ગામમાં દશાબ્દી મહોત્સવની સભા કરવા ગયા, પછી મારે કથા કરવાના 15-20 મિનિટ કે કથા કરો સ્વામી, કથા કરી, કથા કરતાં કરતાં મેં કીધું કે જો ભાઈ સત્સંગની અંદર હમજનથી રહેવું, બહુ ઝઘડા ના કરવા, કદાચ મત મતાંતર થાય મનભેદ ના કરવા, અન્નકૂટ ગોઠવતા હો, હું ઘણી વખત આ દ્રષ્ટાંત આપું છું, અન્નકૂટ ગોઠવતા હો અને પહેલી જલેબીની ડીશ મૂકો, અને પેલો કે પહેલી ઘારી, ઓલો કે જલેબી, મારા ઘેરથી જલેબી આવે એટલે જલેબી પહેલી મુકાવવી જોઈએ, ઓલો કે ઘારી પહેલી મુકાવવી જોઈએ. હવે જો ઘારી મુકાઈ જાય તો જલેબી વાળો ઘેર જતો રહે, જલેબી મુકાય તો ઘેર જતો રહે. મેં કીધું આવી અનહમજનો ના રાખવી, મહારાજને તો તમે અહીં છેલ્લે મૂકો ને તો મહારાજનો એટલો લાંબો હાથ છે કે અહીં બ્રહ્માંડને ઓલે પાર હોય ને બીજા બ્રહ્માંડમાં ત્યાંથી ઉઠાવી લે, તો આટલું મહારાજને લાંબો હાથ ના થાય, પણ બસ આટલું જ થાય. હવે અહીં અન્નકૂટ ગોઠવતો હોય 5 હરિભગત, અને એને ઘેરથી આવેલી વસ્તુ એને ખબર ના હોય, બરાબર, હવે એમના ઘરેથી આવેલી વસ્તુઓ હોય એ પહેલાં ગોઠવાઈ ગઈ હોય, અને બાકીના બધા પછી બેઠા હોય ને દૂરથી દર્શન કરતા હોય ને, તો મારા બેટા કે જો એમના ઘરનું બધું આગળ આગળ ગોઠવી દીધું, આપણું બધું વાહે નાખ્યું, આપણું કે જગ્યા નથી, અને એમની ક્યાંથી જગ્યા થઈ ગઈ, કેટલા ભાવો પેદા, કેટલા કુભાવો. આ આસુરી ભાવ સમજવાનો આ ભાવને છે, કયો ભાવ મારામાં આસુરી ભાવ છે, કે વગર કઈ કારણ વિના જે ઊભું કરે પોઈઝન એ આસુરી ભાવ છે. આવું આપણા ડૂટામ ક્યાંક પડ્યું છે ગોતો, લગભગ મળી જશે, અને જેદી એ ઝેર ખલાસ થશે ને તેથી બ્રહ્મરૂપ થઈ જઈશું. કોઈને કહેવું નહીં પડે કે મને બ્રહ્મરૂપ કરો, થઈ જ ગયા, આત્મસત્તારૂપ આપણે થઈ જ ગયા, એ ઝેર પૂરું થયું, એ ઝેરનો અંત એટલે આત્મસત્તારૂપ અમૃતનો આરંભ. એ ઝેર જ્યાં સુધી છે ત્યાં સુધી દેહ ભાવ નહીં ટળે, નહીં ટળે, નહીં જ ટળે. એ ભાવ જ્યાં સુધી છે ત્યાં સુધી મૂર્તિનું સુખ નહીં આવે, નહીં આવે, નહીં જ આવે. કેટલી હમજણ ને કેટલા વિચારવાન પુરુષો હોય છે ને, અને એવા સ્ત્રી ભક્તો હોય છે ને, તોય ઘણી વખત ધોખો થઈ જાય છે. મેં ખાલી આટલું કીધું ને, ત્યારે હું તો ઉપર ગયો, પછી ઉતારે 10 મિનિટ પછી નીકળવાથી એક ગ્રુપના, એટલે હું આમ ઊભો થયો ને ત્યાં, સ્વામી તમને મળવું છે કે, એક આમ ટોળું આખું ભેગું થઈને આવ્યું, એવું મળી લો ને તો કે એકાંતમાં ઉપર ઉપર આલો, ત્યાં બીજા આમ આગળ ગયા, ત્યાં બીજા કે અમારે સ્વામી મળવાનું તમને, વાંધો નહીં ભાઈ તમે મળજો, પણ તમે બે ભેગા મળશો તો કે ના એ મળી લે પછી, સારું ઉપર જઈને બેઠા, એટલે આ સીધા
તમને કોને ઓલો મન્યો આવીને કહી ગયો હતો કે રાત્રે, હવે રાત્રે 10 વાગે તમે મંદિર પૂગ્યા હતા, અને અમારા ગાદલા ગોદડા પણ અમે જાતે ગોતીને પાથર્યા, કોઈ પાથરવાવાળો નહોતો એ મંદિરમાં, અમે જાતે પાથર્યા. બધા સવારની અંદર 8 વાગે મંદિર મૂઠડી લઈને આવેલા, સવારની અંદર પાણી અમને એક વરી હરિભગત પેલા હારે હતા એ હારા હતા કે એને ટાંકી બાકી નડબડ ગોતીને કર્યું, બાકી કોઠારી તો રાતે ચાવી લટકાવીને મંદિરે જતા રહ્યા હતા. કોઠારીએ કહી દીધું ફોન કરીને કે ચાવી બહાર છે, કારણ કે મંદિરમાં કંઈક બીજું લઈ જાય એવું હોય જ નહીં, ગાદલા અમારે ગોતવા પડ્યા, શું લઈ જાય મંદિરમાંથી. તમને મન્યો કહી ગયો કે આવીને? ભાઈ મેં કીધું મનિયાને કોણ ઓળખે, હું તો આ ગામમાં જ પહેલી વાર આવ્યો. તો કે નહીં, એને તમને કીધું જ હોય. ભાઈ નથી કીધું, માંડ એને સમજાવીને મોકલ્યા. ત્યારે ઓલા આવ્યા, તમને કોણ? ઓલો કન્યો આવીને કહી ગયો હતો. એટલે ભાઈ કોઈ શું છે તમારે? તો કે અમારા આ વખતે આવું બન્યું હતું, તમને ક્યાંથી ખબર પડી? કહું ભાઈ કાંઈ નથી, મને ખબર નહીં, મેં તો ખાલી સહજ દ્રષ્ટાંત દીધું, મને ખબર હોત ને તો બાપા ના બોલત હું અહીંયા આગળ, હું બોલત જ નહીં આ, પણ મને નહોતી ખબર. એમ ઘણી વખત સત્સંગમાં હું આવું દ્રષ્ટાંત દેતો હોય તો ઘણાને શંકા થાય કે સ્વામી સુધી આવી વાત ગઈ હશે, પણ સ્વામી સુધી કાંઈ આવ્યું ના હોય, કદાચ મહારાજને કેવડાવવું હોય તો દ્રષ્ટાંત બનાવીને કહેતા હોય, એમાં સમજી લેવાનું. કદાચ આવી હોય, હાલો આવી, તો એવું સમજવાનું કે મારા સુધારા માટે કીધું હશે. આવી તોય, ના આવી હોય તોય વાંધો નહીં, હવે આવી તો સુધારો ના કરે, પણ હું વિચારે બહુ ડાયો થાય સ્વામી આગળ, તોય પાછો આસુરભાવ વધારે. આ જીવને તો મોક્ષ માર્ગનો ખપત નથી. હું તો ઘણી વખત વિચારું ને કે આપણા જીવને જો વાસ્તવિક મોક્ષ માર્ગનું મીટર મૂકવામાં આવે તો નપાસ નપાસ કરીને બહાર જ કાઢી મૂકે. મહારાજ કે રહેશો જ નહીં તમે, કામના જ નથી મારે, ખાલી થઈ જાય. મોક્ષ માર્ગે ચાલવાવાળાની સંખ્યા ખાલી થઈ જાય. આ તો શ્રીજી મહારાજ આપણને દયાએ કરીને સાચવે છે, મોટા સાધુ આપણને દયાએ કરીને સાચવે છે. જેમ કે હું તમને એક દ્રષ્ટાંત એવું દેતો હતો, સારું એ બાજુનું દ્રષ્ટાંત દેવું બહુ અઘરું પણ આ તો આપી દઉં છું. રસોડું હોય ને રસોડાની સેવા કરતા હોય બહેનો, હવે ખરેખર એક બે બહેનો છે ને બનાવવાવાળા છે ને બહુ સરસ, અને ભજીયા બહુ સારા બનાવ્યા ને સત્સંગની અંદર બધાએ વખાણ્યા કે વાહ બહુ સરસ ભજીયા બન્યા ત્યાં. આ વખતે કોને બનાવ્યા? ભાઈ ફલાના બેન. ઓહ બહુ સરસ. હવે એ બેન આરે કોક બેનને મનમેળ નથી, હવે એ શું પ્રચાર કરે? ભજીયા જોયા હતા તમે? હાવ ડૂચા જોવો ને તમને, ગળામ નહોતા ભરાતા, મીઠું તો હાવ ઓછું, અને જો મરચાં તો કંઈ નાખ્યા જ નહોતા, અને મસાલો તો કાંઈ નહીં. તમે પહેલાં મેં બનાવ્યા હતા ત્યારે જોયા હતા તમે? 4 વીક પહેલાં, 4 મહિના પહેલાં. એ કયો ભાવ છે? આસુરી ભાવ છે. ભાઈઓમાં પણ એવું થાય, બાઈઓમાં પણ એવું થાય, અમારે ત્યાગીમાં પણ એવું થતું હોય, જ્યાં જ્યાં થાય છે. હું કોઈને બાકાત કરતો નથી કે હું નથી ને તમે છો, કોઈ નથી. આપણી અંદર એ બધું જ પોઈઝન છે, આપણા કલ્યાણના માર્ગમાં જબરજસ્ત વિઘ્ન કરતા છે. એટલું વિઘ્ન કરતા છે કે હું તમને ત્યાં સુધી કહી શકું કે શ્રીજી મહારાજ આપણું કલ્યાણ કરવાનું ઈચ્છે. બધા દોષ આપણી અંદર, કામ ક્રોધ લોભ હોય, મહારાજ કે હું બધા માફ કરી દઉં, લઈ જઉં, તો પણ આ એક પોઈઝન એવું છે આપણને જવા ના દે. માટે સદભાવની કેળવણી એ દૈવી થવા માટેનું બહુ મોટું સાધન છે, સદભાવ. અને જેની સાથે સ્વભાવ ઓછો મળે ને એમાં જ સદભાવ કરો. દૈવી થશો થઈશું ક્યાંથી? જેની સાથે સ્વભાવ ઓછો મળે છે ને ત્યાં જ સદભાવ કરવાનો. ઓહો હો, કેવા મોટા છે, મન નથી સમજાતું એ તો બહુ મોટા છે, મને નથી સમજાતું બહુ મોટા છે, બહુ સારું કરે છે, પણ હવે ખબર નહીં મને કયા જન્મનું છે, મારે કંઈ આંટી બંધાઈ ગઈ છે, નહીં તો એ તો બહુ સારા છે. આવો ભાવ કરશું ને સામેવાળો ભલે ગમે તે કરતો રહે. કોઈ આપણા પ્રત્યે દ્વેષ કરે ને એનો અર્થ એ નથી એના પ્રત્યે દ્વેષ કરવો. કોઈ આપણો વિરોધ કરે એનો અર્થ એ નથી એનો વિરોધ કરવો. કોઈ આપણી આપણા તરફ ખરાબ આચરણ કરે એનો અર્થ એ નથી આપણે ખરાબ કરીએ. એ આસુર ભાવ એની અંદર પડ્યો છે એટલે એ કરે છે. તો આપણે એને કહે હું તાકાતવાળો છું, તાકાતવાળો નહીં માય કાંગલો, એક માય કાંગલો છે એટલે એ તારો વિરોધ કરે છે, એમ તું એવો છો એટલે તારે એનું કરવું પડે છે. પણ તું જો દૈવી હોય તો એવું ના કરવું પડે. ભગવાનના ભક્તએ આ વાતને બહુ વિચારીને ઊંડાણપૂર્વક પોતાના આત્મા સાથે એકમેક થઈ ગયેલા આસુરી ભાવને વિચારીને ખોડીને કાઢવા જોઈએ. મધ્યનું 44મું, મહારાજ કે આસુરી જીવ હોય એને પોતાનો ગુણ આવે અને બીજા બધાનો અવગુણ આવે, અવગુણ આવે, અને દૈવી જીવ હોય એને પોતાને વિશે અવગુણ ભાસે, પોતાને વિશે અવગુણ ભાસે કે મારું બોલવાનું કેવું છે, મારું
મારું વર્તવાનું કેવું છે, મારું આ બધું કેવું છે, હાઉ ભંગાર છું, આવું દૈવીને પોતાને વિશે આવું ભાસે. આ તો સારું છે, મહારાજ મોટાના સત્સંગીઓ મારું ચલાવી લે છે, બાકી મારો સ્વભાવ તો ચાલે એવો જ નથી. કોઈ આકરા સ્વભાવવાળો હોય, પાવરફુલ સ્વભાવવાળો હોય, એને કોઈ દાડો અંતરદૃષ્ટિ કરીને એવું થવું જોઈએ, હું બહુ પાવર કરતો અને અહીં મારી જોડે 5 કે 6 કે 7 સંતો રહેતા હોય ને, સાથે 7 સંતો બીજાના હાથ જોડતા હોય, તો મને એમ લાગે હું પાવરવાળો છું. ઓ બહુ પાવરવાળો, પાવરવાળો નહીં, તારો સ્વભાવ એવો છે કે એ સંતો નભાવે છે, એ સ્વભાવને નભાવે છે, એની દયા છે. આવો વિચાર કર, એ દૈવી કહેવાય. અને એમ કે આપણે બેઠા હોય પછી તો કોક શું તડફડ કરે, હું હોઉં એટલે પતી ગયું, એ કંઈ પાવર નથી, એ તો આસુરભાવ છે. હા, સત્સંગની અંદર ઘણા એવા હોય, આપણે હોય એટલે પછી તો હું આગું પાછું, પણ આગું પાછું ના, પણ તું આસુરભાવને પામે છે, એ કંઈ પાવર રાખવા જેવો નથી. આપણે હોય તો ગરીબપણું છે એ પાવર છે, સાચો ગરીબપણું, સમજ્યા ને, ગરીબપણું પકડે. હવે હું વાત એ કરતો હતો, ઓલાનું એને ખરાબ કરવા માટે મહેનત કરી કે ઓહો ભજ્યા તો આવા હતા ને, આમ હતું આમ હતું આમ હતું. હવે એની સાથે પાછો જેને બીજાને દ્વેષ હોય, એવા કોઈ બાઈ કે ભાઈ ભેગા થયા તો શું થાય? એક ફેઝ લાઈટ હાલતી હોય ને ડબલ ફેઝ થાય, શું થાય પણ કહો? હે, બેયને વધે. હા, આના ડૂટામાં આ પોઈઝન નાખે, ઓલાના ડૂટામાં ઓલો પોઈઝન રાખે, અને બેયને બહુ સરસ મિત્રતા થાય, અને સત્સંગમાં આત્મીયતા ગણાય, એને આત્મબુદ્ધિ ગણાય પાછી. હા, એને સત્સંગમાં આત્મીયતા. પાછું જો આ સ્વરૂપને ઓળખવું બહુ મુશ્કેલ છે, કે અમારે બેને તો એકદમ ઘટ ગાંઠ એકદમ, કારણ કે કથામાં નથી આવતો કે સત્સંગી સત્સંગીને આત્મીયતા રાખવી, એટલે એકદમ આત્મીયતા અમાર બેને. તમાર બેન આત્મીયતા, પણ બે ઝેરીલા પ્રાણી ભેગા થઈ ગયા તમે, બે ઝેરીલા, ઓલાને અમૃતને ઝેર કરવા માટે ભેગા થયા તમે બે. આને આસુરી ભાવ કહેવાય. જો ભગવાનનો ભક્ત પાછી વૃત્તિ રાખીને, વિવેક તો ચોક્કસ જોઈએ, અમે સાધુ છીએ ને, અમારા પાસે વિવેક હોય, એમને ખબર હોય કે આનું આ લેવલ છે, આનું આ લેવલ છે. કોઈ વાત આસિદભાઈને કરીએ ને તો એ વાત હરીશભાઈ ના કરીએ, હરીશભાઈ આરે જે વાતો કરીએ એમની આરે ના કરીએ, ખબર હોવી જોઈએ. એ ના નથી, કોઈનો સ્વભાવ આપણને ખબર હોય કે થોડો આકરો છે, આમનો સ્વભાવ થોડો આવો છે, બધો ખ્યાલ હોવો જોઈએ. સત્સંગમાં ભેગા રહીએ છીએ, હોય તો ખરો ને, દરેકને હોય ને, પણ એનો અર્થ એ નથી કે એના પ્રત્યેનો કુભાવ હોય ને. આપણા શરીરની અંદર, આપણા શરીરની અંદર કોઈ રોગ થયો હોય, બરાબર, આપણું પેટ બગડ્યું હોય, ઝાડા થઈ ગયા હોય, તો આપણને ખબર તો હોય ને ઝાડા થઈ ગયા છે, ખબર હોય ને, પણ એમ થાય સારું કાપી નાખું ઝાડા થઈ ગયા છે, પેટને કાપી નાખું એમ થાય? અને જેને તેને કહીએ સારું ભૂંડું પેટ છે, સારું કાપી નાખું ફોડ નાખું, એવું કહીએ? કોઈ કે ઝાડા થઈ ગયા તો ઓછા ભજીયા ખાવ ને? ના ના, એવું કંઈ નહીં, એ તો થોડું થઈ જાય, પણ તો થોડું થોડું જમી લો. કેવું સરસ એનો ગુણ ને કેવો ભાવ ને કેવું આપણે વાળી લઈએ. આપણે ડાયાબિટીસ થયો હોય અને આપણને ગળ્યું ખાવાની ટેવ હોય અને ગળ્યું ખાતા હોય, અને કોક આવીને કે ડાયાબિટીસ થયો છે, કદાચ ઘરના છોકરાઓને દવાઓને દવાખાને બહુ લઈ જવા પડતા હોય, તો ઘરના છોકરાઓ કે વહુઓ કે બાપા હવે કેટલુંક તમારે ખાવું છે, ડાયાબિટીસ થઈ ગયો તોય? કોઈ હરિભગતે કીધું તો તરત શું કે ના, આમ તો હું ક્યારેક થોડુંક જ જમું, બહુ નહીં, દવા લઈ લઉં ને એટલે પાછું થઈ જાય, એટલે આમ નહીં વાંધો આવતો. હા 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 હા, આટલો જેવો દૈવી ભાવ ડાયાબિટીસ પ્રત્યે, જેવો દૈવી ભાવ ઝાડા પ્રત્યે, એ જે દૈવી ભાવ આ શરીર પ્રત્યે, એટલો દૈવી ભાવ તો ભગવાનના ભક્ત પ્રત્યે રાખીએ ને તો એ આત્યંતિક કલ્યાણમાં કશું બાકી ના રહે. પણ એ જીવને થતું નથી, સારા સારાને નથી થતું, સારા સારાને સારા નથી થતું. પછી તો જે ઓછી બુદ્ધિવાળો એની વાત જ શું કરવી, ઓછો સત્સંગ હોય એને શું કરવું, વચનામૃત આખું આમ મોઢે હોય ને કે આ જગ્યાએ આ છે આ જગ્યાએ આ છે, એને નથી થતું, બીજાને ક્યાંથી થાય? માટે અંત તમારે બેન કરવાની છે. આસુરી ભાવની ઘણી વાતો છે, હજુ પણ એના દ્રષ્ટાંતની થોડી વાતો આ વિષયની ઉપર હું થોડો લઈ જઈશ, કારણ કે આ અંતરદૃષ્ટિ કરવી બહુ જરૂરી છે. કદાચ કોઈને થાય કે ના થાય, મારા આત્માને થાય, એટલે આ વાતો આપણે હજુ થોડી વિશેષ સાંભળશું. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમકાર સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઘનશ્યામ જની જય.